કાયમી શિક્ષક ભરતીની માંગ સાથે ફરી એકવાર આંદોલનના એંધાણ. ગાંધીનગર ઘેરાવ કરવાની ટેટ પાસ ઉમેદવારોની ચીમકી. ઉમેદવારોની ચીમકીના વિરોધને લીધે ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું, સાથે જ જૂના સચિવાલયમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવાયો. જોકે વિરોધ શરૂ થાય એ પહેલા જ અટકાયત શરૂ કરવામાં આવી. તો સત્યાગ્રહ છાવણીમાં જિગ્નેશ મેવાણી પણ પહોંચ્યા અને કહ્યું આવનારા દિવસોમાં અમદાવાદમાં આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવશે. ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારો કાયમી શિક્ષણ બને તેના માટે અહીંયા આગળ વિરોધ કરી રહ્યા છે અને અત્યારે આ તમામ લોકોનું ડિટેન કરવામાં આવી રહ્યું છે. આખા ગુજરાતમાંથી લોકો અહીંયા આગળ આવ્યા છે. લોકોની સાથે વાત કરીશું. જોઈ શકો છો આ લોકોનો જે રોષ છે, આક્રોશ છે, કારણ કે ખૂબ જ મહેનત કરીને અને ટેટ ટાટની જે પરીક્ષા હતી તેઓએ પાસ કરી હતી. દિવસ રાત મહેનત કરી હોવા છતાં પણ સરકારી નોકરી નથી મળતી. શું કહેશો બેન? ક્યાંથી શું કહીએ હવે આ સરકાર વિશે, ના લોકો વિશે? જિંદગી બગાડી અમારી જિંદગી, 6 વર્ષથી તૈયારીઓ કરીએ. આપ જોઈ શકો છો અહીંયા આગળ લોકો ગુજરાત ભરમાંથી અહીંયા આગળ આવ્યા છે. હું વાવના બીકેજ. શું કહેશો? કઈ રીતનો વિરોધ કરી રહ્યા છો? અમારો વિરોધ વ્યાજબી છે અને જ્યાં સુધી ગુજરાતને કાયમી શિક્ષકો નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. જ્ઞાન સહાયકની પણ વાત કરી હતી સરકારે, એનો વિરોધ શા માટે? એનો વિરોધ એટલા માટે કે આપણા શિક્ષણ સચિવ માનનીય કુબેર ઢીંઢોર સાહેબે એવું કીધું હતું કે 15 જૂને આપણે કાયમી ભરતી કરીશું. આપ જોઈ શકો છો અહીંયા આગળ જે ઉમેદવારો છે તે જ્ઞાન સહાયક બંધ કરોના નારા પણ અહીંયા આગળ લગાવી રહ્યા છે. આપ જોઈ શકો છો આ તમામ લોકોને અહીંયા આગળ ડિટેન કરવામાં આવ્યા છે, કારણ કે ટેટ ટાટમાં સારા પરિણામથી પાસ થયા હોવા છતાં પણ સરકારી નોકરીથી વંચિત છો. સારા પરિણામ હોવા છતાં પણ વંચિત? જી, સારા પરિણામ હોવા છતાં પણ ગુજરાતના વિદ્યાર્થીઓને કાયમી શિક્ષકો નથી મળતા, એ એક ગુજરાત માટે કરુણ બાબત કહી શકાય. ખૂબ જ આ કરુણ બાબત ચોક્કસથી કહી શકાય, કારણ કે મહેનત કરી હોવા છતાં પણ આ એ વ્યક્તિઓ કે જેઓ ટેટ ટાટના ઉમેદવારો છે, પરીક્ષા પાસ કરી હોવા છતાં પણ અત્યારે તેમને આ રીતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. બેન, ક્યાંથી આવે? અમે મોડાસાથી આવે છે. છેલ્લા 1 વર્ષથી એક્ઝામ પાસ કરીને આજ પરિસ્થિતિમાં છે. આપ જોઈ શકો છો 1 વર્ષ પહેલા ટેટ ટાટની પરીક્ષા પાસ કરી હોવા છતાં પણ અહીંયા આગળ નોકરી નથી મળતી. કરો બેટા, 5 વર્ષથી ભરતી નહીં કરી આ લોકો. આ દાદાગીરી કરે છે ને અમે આતંકવાદી સમજીને અંદર ભરી રહ્યા છે. તમે જોઈ લો, શિક્ષકોની ભરતી કરો તેની જે માંગ સાથે અહીંયા આગળ ગુજરાત ભરમાંથી આ ટેટ ટાટ પાસ કરેલા જે ઉમેદવારો છે તે અહીંયા આગળ ગાંધીનગરમાં આવ્યા છે. જોકે ગાંધીનગરમાં અલગ અલગ જગ્યાએ તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને અહીંયા આગળ જે જ્ઞાન સહાયક બંધ કરવાની પણ માંગ કરી રહ્યા છે. કેમેરામેન નૈનેશ ગોરિયા સાથે રાજલબા રોડ, ABP અસ્મિતા, ગાંધીનગર.